नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन लेक्चर में तमारा बधा मित्रों हार्दिक स्वागत करूँ छूँ। धोरण 12 विषय गुजराती आपणो आज नवं काव्य, कारण के आगळना लेक्चर में मित्रों आपणे जे खीजड़ीए टेकरी पाठ छे एनो आपणे अभ्यास कर्यो हतो। हवे मित्रों आपणे जे त्रीजू काव्य छे दमयंतीनो स्वयंवर, बराबर, अने એમાં આપણો પાર્ટ પહેલો, તો એનો આજે અભ્યાસ કરીશું। મિત્રો, મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે આપણે જૂનું કંઈક ભૂલી જતા હોઈએ, બરાબર, અથવા તો એ વસ્તુ છે લુપ્ત થતી હોય, એ લુપ્ત થતી વસ્તુ છે એને આપણે ટકાવી રાખવું એ આપણો મુખ્ય ધર્મ ગણાતો હોય છે। સામાન્ય રીતે આપણે ગુજરાતી સાહિત્યમાં આમ જોવા જઈએ તો જે આખ્યાનો છે, બરાબર, એ અત્યારે આમ જોવા જઈએ તો લુપ્ત થતા જાય છે। લુપ્ત એટલા માટે થતા જાય છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જે આ મહત્ત્વની જે વસ્તુઓ છે એમાં મહત્ત્વની વસ્તુ છે એમાં આપણે ધ્યાન આપી શકતા નથી। તો મિત્રો, આજે કાવ્ય છે એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ, બરાબર। પહેલાંના જમાનામાં ગામની અંદર ભવાઈ રમવા માટે આવતા અથવા તો આખ્યાન હોય તો એ લોકો જોવા માટે રાતભર ગમે એવી ઠંડી હોય તો પણ એ ઉજાગરા કરી અને એ લોકો જોતા। શા માટે? કારણ કે ત્યારે મિત્રો આપણે એક જ વસ્તુ હતી, કારણ કે ત્યારે ટીવી કે મોબાઈલ હતા નહીં। માણસો છે એ આવી રીતે એનું રસપાન છે એ કરતા। હવે જુઓ મિત્રો, આખ્યાનની અંદર મુખ્યત્વે કઈ વાત હોય તો કે કોઈ ધાર્મિક પ્રસંગો હોય જેને આપણા સુધી પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હોય, બરાબર, અને એ જે ધાર્મિક પ્રસંગો છે તો એને એવી રીતે કે લય સાથે, વાદન સાથે અને ગાયન સાથે અને એક્ટિંગ સાથે શું કરવામાં આવે તો કે કોઈને કોઈ વ્યક્તિ હોય એના સમક્ષ એને રજૂ કરવામાં આવે। આપણે જે ધાર્મિક જે મોટા મોટા આપણા જે ગ્રંથો છે એમાંથી અમુક ટુકડા, અમુક પ્રસંગો, અમુક ઘટનાઓ છે એ લેવામાં આવે અને એ ઘટના છે એને વ્યક્તિ સમક્ષ મૂકવામાં આવે। તો એવો જ એક આપણું ત્રીજું કાવ્ય, મસ્ત મજાનું કાવ્ય દમયંતીનો સ્વયંવર, બરાબર। મિત્રો, તમે નળ અને દમયંતીનું નામ સાંભળ્યું હશે, બરાબર। આ જે નળ દમયંતી છે તો એની જીવનની અંદર, એના જીવનની અંદર જે ઘટના ઘટી છે, જે પ્રસંગ બન્યો છે, આપણે આજે એની વાત કરીશું। મિત્રો, એના કવિ છે આપણા પ્રેમાનંદ, જેમ નરસિંહ મહેતાનું નામ આપણે ના ભૂલીએ, મીરાબાઈનું નામ આપણે ના ભૂલીએ, એવી જ રીતે પ્રેમાનંદ છે મિત્રો એનું નામ પણ આપણે ક્યારેય ભૂલીએ નહીં। પ્રેમાનંદ છે એનો જન્મ સમય અંદાજિત ઈસવીસનની 17મી સદી ગણવામાં આવે। આપણે જે આ આખું જે વર્ષ, મતલબમાં આખું જે આપણું આ એક પ્રકારનું આયોજન છે એમાં 17મી સદી એટલે કે 17મું જ્યારે શતક હાલતું હતું એમાં થઈ ગયા હોય એવું માનવામાં આવે છે। પ્રેમાનંદ છે એનો જન્મસ્થળ વડોદરા હતું, કયું હતું એનું જન્મસ્થળ? વડોદરા હતું, કારણ કે વડોદરા એનો જન્મ થયો હતો। એનું ઉપનામ માણભટ્ટ તરીકે ઓળખવામાં આવે છે, ઉત્તમ આખ્યાનકાર તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે। હવે મિત્રો, માણભટ્ટ શા માટે? તો મિત્રો, એની આપણે સફળ કરી દઈએ કે પ્રેમાનંદ છે એ ઉત્તમ આખ્યાનકાર હતા અને પોતે શું કરતા તો કે એમણે સારામાં સારા આખ્યાનો આપ્યા છે। મહત્ત્વની વસ્તુ એ છે મિત્ર કે આપણા ગુજરાતી સાહિત્યને જીવતું રાખવા માટે લોકોના હૃદયમાં, એમાંય ગામડાના જે લોકો છે એના હૃદયમાં જીવતું રાખવા માટેનો મહત્ત્વનો ફાળો છે પ્રેમાનંદનો રહેલો છે। કારણ કે તે શું કરે તો કે એ હાથમાં એ પોતે પહેલાં તો વીંટીઓ પહેરી લે, જે આપણે વીંટીઓ પહેરીએ છીએ તે વીંટીઓ પહેરી અને એક તાંબાની માણ રહે, માણ એટલે કે એક પ્રકારનું માટલું, એ માટલુંને શું કરી દેવામાં આવે મિત્રો તો કે ઊંધું કરી દેવામાં આવે અને પછી એ માટલું છે આ ત્રાંબાની જે માણ છે એને શું કરે તો કે રણકાવે, રણકાવે એટલે કે વગાડે, તાંબે પોતે ગાતા જાય, વગાડતા જાય અને પોતે શું કરતા જાય તો કે એને સમજાવતા પણ જાય। તો આવી રીતે એને માણભટ્ટ નામનું ઉપનામ છે મેળ્યું હતું। ઉત્તમ આખ્યાનકાર છે તો એ શા માટે તો કે એમણે સારામાં સારા આખ્યાનો આપ્યા છે મિત્રો, ઘણા બધા આખ્યાનો આપ્યા છે એટલા માટે એને ઉત્તમ આખ્યાનકાર તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ જે કાવ્ય છે એ આખું આખ્યાન નથી મિત્રો, જે 28મું કડવું
નળાખ્યાનનું જે 28મું જે કડવું છે તે અહીં મૂકવામાં આવ્યું છે. એટલે કે એ આખ્યાનનો એક ભાગ, એક કયા એક પ્રકારનો મતલબ એક પ્રસંગ છે, ઘટના છે, એ આપણા આખ્યાનમાં વર્ણવવામાં આવી છે. ને એટલા માટે એનું નામ છે દમયંતીનો સ્વયંવર, આવું મૂકવામાં આવ્યું છે. કૃતિઓની વાત કરીએ મિત્રો તો વખાહરણ, સુદામા ચરિત્ર અને નળાખ્યા આવી તો અઢળક કૃતિઓ એમણે આપી છે. પણ આપણે ભવિષ્યમાં અને સ્પર્ધાત્મક પરીક્ષાનું ધ્યાનમાં રાખી અને આપણે આ 2-3 કૃતિઓ છે યાદ રાખવાની રહેશે, જેમાં ઓખાહરણની વાત કરવામાં આવી છે, પછી સુદામા ચરિત્રની વાત કરવામાં આવી છે અને નળાખ્યાનની પણ વાત કરવામાં આવી છે. તો આ બધી કૃતિઓ છે એ પ્રેમાનંદે આપેલી જોવા મળે છે. મિત્રો એક વસ્તુ યાદ રાખવાની એ છે કે સારંગ નામનો જે રાગ છે એમાં આ લખાયેલું છે. કારણ કે ડીપમાં કદાચ જો પ્રશ્ન પૂછાય કે દમયંતીનો સ્વયંવર છે એ પાઠ મતલબમાં કયા રાગમાં લખાયેલું છે કાવ્ય, તો ત્યારે આપણને મિત્રો ખબર હોવી જોઈએ. સારંગ નામના જે રાગ છે એમાં આ કાવ્ય લખાયેલું છે. તો આપણે પ્રેમાનંદ વિશેનો મિત્રો અભ્યાસ કર્યો, હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ. મિત્રો એ પહેલાં આપણે સીતાહરણ બરાબર અને સીતાનો જે સ્વયંવર છે, કારણ કે મહાભારત અને રામાયણની વાત છે બરાબર, આ છે મહાભારતની વાત છે. તો મિત્રો આપણે અત્યારે સામાન્ય રીતે ખાલી વિષય વસ્તુમાં પ્રવેશવા માટે થઈ ને તમને સીતાનો સ્વયંવર છે આપણે ખાલી એની વાત એને યાદ કરીશું. સામાન્ય રીતે મિત્રો તમને ખબર જ છે કે ભગવાન શ્રી રામ બરાબર અને એના 3 ભાઈઓ એટલે કે દશરથ રાજાના 3 પુત્રો એ બધા ક્યાં જાય છે, તો કે આમ જોઈએ તો પોતે રાજ પરિવારમાં રહેતા ઘણું બધું કષ્ટ એમણે સહન કર્યું. આદર્શ એ પોતે રાજા હતા, પણ જ્યારે રામનો સ્વયંવર છે એ રસાણો મતલબમાં સીતાનો જ્યારે સ્વયંવર રસાણો છે મિત્રો, તો ત્યારે ઘણા બધા રાજાઓ છે એ રાજસભામાં બેઠા છે. હવે એવા સમયે રાજા દશરથ છે એ શું કરે છે, તો કે એના પુત્ર જે શ્રી રામ છે જ્યેષ્ઠ એટલે કે મોટા, તો એને પણ એ મોકલે છે. હવે એવા સમયે ત્યાં રાવણ પણ હાજર હતો બરાબર, પરશુરામ પણ હાજર હતા. તો આવામાં બધા જ રાજાઓ છે એ શું કરે છે, તો કે ત્યાં શિવનું એક ધનુષ્ય રાખવામાં આવ્યું હતું અને એ ધનુષ્યને ઉપાડી અને શું કરવાનું હોય છે, તો કે એને ખાલી ઉપાડવાનું હોય છે. જે ઉપાડી લે એનો સ્વયંવર છે એ મતલબમાં સીતા છે એની સાથે પરણી જાય. હવે બધા રાજાઓ મહેનત કરે છે, કોઈનો મતલબમાં શું થાય, તો કે કોઈથી શિવ ધનુષ ઉપડતું નથી. હવે એવા સમયે ભગવાન શ્રી રામ છે એ પણ શું કરે છે, તો કે ધનુષ ઉપાડે છે, ઉપાડીને એના કટકા પણ કરે છે અને સીતા એની સાથે શું કરે છે, તો કે એની સ્વયંવર રસાય છે, એના લગ્ન થાય છે અને એની જ બેન એટલે કે ઉર્મિલા છે એની સાથે લક્ષ્મણના લગ્ન થાય છે. હવે ત્યારે એવા સમયે પરશુરામ છે એ પણ ક્રોધમાં આવે છે અને એના કરતાં વધારે જે રાવણ છે એ ક્રોધમાં આવે છે. શા માટે, કારણ કે એને સીતા સાથે લગ્ન એને કરવા હતા પણ એના થતા નથી. તો ત્યાંથી આખી રામાયણ છે એની વસ્તુ છે એ પણ આગળ વધે છે. મિત્રો એવી જ રીતે તમને ખબર હોય તો આપણે દ્રૌપદીનો સ્વયંવર છે રસાણ બરાબર, તો આ જે દ્રૌપદીનો સ્વયંવર છે તો એમાં પણ શું થાય છે, તો કે એમાં પણ આવી જ રીતે કંઈક ઘટના ઘટે છે. કારણ કે જે રૂપરૂપનો અંબાર હોય એ સ્ત્રીને પરણવા માટે દેવો ખુદ પણ સ્વર્ગમાંથી ધરતી ઉપર ઉતરી આવતા હોય છે. તો આવી તો ઘણા બધા ઘટના ઘણા બધા પ્રસંગો આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ. તો આજે આપણે આ જે દમયંતીનો સ્વયંવર છે આપણે આજે મિત્રો એની પણ વાત કરી બરાબર. હવે આપણે આ કાવ્યમાં સૌથી પહેલાં તો આજે કાવ્યનું વિષયવસ્તુ છે એ તરફ આપણે થોડુંક ધ્યાન દઈએ, પણ એ પહેલાં દમયંતી એક પાત્રનું નામ છે, સ્વયંવર તો એટલે એનો લગ્નનો સમારોહ બરાબર, એના લગ્નનું આખું આયોજન. તો આપણે દમયંતીના જે લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એના મુહૂર્તિઓ પસંદ કરવા માટે, છોકરાની પસંદગી માટે, તો એની આપણે વાત કરવાની છે. ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે. ભીમક નામનો રાજા છે, વિદર્ભ દેશમાં રહેતો ભીમક નામનો રાજા અને એની દીકરી એટલે કે દમયંતી, એના 3 બે પુત્ર અને એક પુત્રી, એમાં સૌથી જે નાની દમયંતી છે મિત્રો, તો એનું એ પોતે રૂપરૂપનો અંબાર છે કે ખુદ સ્વર્ગના જે દેવો છે એ પણ શું થઈ જાય, તો કે એના મતલબમાં એની પાછળ ગાંડાથી આવી દમયંતી છે એનો લગ્ન પ્રસંગ યોજાવાનો છે
એમાં શ્યારય દેવો નળસ રૂપે જે ઉપસ્થિત થતા દમયંતી આકરી કસોટીમાં મુકાઈ જાય છે. અને મજો એમાં દેવ ખુદ છે એ પણ શું થઈ જાય છે તો કે એને વરવા માટે એને પરણવા માટે એ પણ લોકો તૈયાર થઈ જાય છે. અને એ તૈયાર થાય તો એ પોતે કપટથી શું કરે છે તો કે નળ રાજાનું એ અનુકરણ કરે છે, નળ રાજાનું રૂપ ધારણ કરે છે. અને દમયંતીને કેવી તો કે આકરી કસોટીમાં મૂકે છે, મતલબમાં એની પરીક્ષા લે છે, તેની મતિ મુંઝાઈ જાય છે. અને દમયંતી એક સ્ત્રી હતી એટલે એને એક જ સરખા પાંચ નળ દેખાતા હોય, નળ રાજા દેખાતા હોય, નૈષદ પતિ દેખાતા હોય તો અહીંયા એ પોતે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અને પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. અને જો અહીંયા આપણા પ્રેમાનંદ શું કરે છે, કારણ કે દમયંતી છે એની સુંદરતાની પાછળ બધા ઘેલા થઈ ગયા છે, મતલબ એ બધાને લોભ જાગ્યો છે, લાલસ જાગી છે. અને ત્યારે અહીંયા આપણા પ્રેમાનંદ છે એની કલમ આગળ હલાવે છે અને શું કરે છે તો કે દેવોને કેવા અહીંયા તો કે અહીંયા એવા માણસ દેખાડવામાં આવ્યા છે કે એને પશુવત વ્યવહાર, પશુ જેવો વ્યવહાર કરે છે, મતલબ માં ભરી સભામાં એ પશુ જેવું વર્તન કરે છે. શા માટે તો કે દમયંતીને પરણવા માટે. અહીં દેવોના પારસ્પરિક સળ કપટને અદ્ભુત રીતે નિરૂપીને કવિએ શ્રોતાઓનું જબરું મનોરંજન કર્યું છે. અને જો અહીંયા પ્રેમાનંદે શું બીજું કર્યું છે તો કે અહીં તો ભગવાન દેવો બરાબર, જેમાં અગ્નિદેવ, વરુણદેવ, ઇન્દ્રદેવ આ બધા જ દેવોની વાત કરવામાં આવી છે. મિત્રો, એ બધા જ છે એ જેવી રીતે એક સુંદરતાની પાછળ એ ગાંડા થઈ ગયા છે અને અંદરોઅંદર દમયંતીને પામવા માટે જે સળ કપટ કરે છે તો એ વસ્તુ પણ અતિ ઉત્તમ રીતે એમણે અહીંયા શું કર્યું છે તો કે એનો ઉલ્લેખ કર્યો છે. હવે દમયંતી દેવોને તેજીને અભિપ્સા જગાડીને પરણવા મોકલેલા, કિંતુ દમયંતી પરણી જતા નળ દમયંતી સોરી અહીંયા દમયંતી દેવોને તેજીને નળ રાજાને વરમાળા પહેરાવે છે. જો શું થાય છે મિત્રો તો કે દમયંતી છે એ આ કસોટીમાંથી પાર પડે છે, અંદરોઅંદર દેવોનો સળ કપટ હોય છે તો એમાં એ લોકો ખુલ્લા પડે છે અને નળને શું કરે છે તો કે વરમાળા પહેરાવે છે. નળ દમયંતીના લગ્ન થાય છે અને એ જ સમયે કળી અને દ્વાપરને પણ નારદે દમયંતીને પરણવાની અભિપ્સા જગાડીને પરણવા મોકલેલા, કિંતુ દમયંતી પરણી જતા હતોત્સાહી થયેલા કળી સતા સમૃદ્ધિ ઐશ્વર્યની ટોસે પહોંચેલા નળ દમયંતીના સુખને સાંખી જીરવી શકતો નથી. અને તેની સાથે એક સંધ્યાકાળે પગ ધોતા નળની પાણી થોડી કોરી રહી જતા એના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં સફળ થાય છે. અહીંયા જેની સુંદર કથા અહીં સુપેરે આલેખન પામી છે. હવે જો મિત્રો, એના લગ્ન થઈ ગયા છે, વરમાળા પહેરાવી દીધી છે, થાય છે શું તો કે દ્રાપર અને કળી. કળી એટલે કે મિત્રો કળિયુગ, અહીં દ્રાપર યુગ અને કળિયુગની વાત કરવામાં આવી છે તો એ પણ એક પ્રકારનું દેવનું એ રૂપ છે. એટલે નારદ મુનિ શું કરે છે તો કે પહેલાં તો અંદરોઅંદર દેવોમાં ડખા કરાવે છે, પછી તો કે જે આપણા દેવ જે દેવીઓ હતા તો એ બધાને પણ આના જે સળ કપટ છે એની માહિતી આપે છે. એટલે અંદરોઅંદર એ લોકોને પણ ઝઘડો થાય, એના પછી શું થાય તો કે આના લગ્ન થઈ ગયા છે, બધા વરદાન આપે છે, એ બધા લોકો ચાલ્યા જાય છે, ધીમે ધીમે આ મસ્ત મજાની જિંદગી જીવતા હોય છે. અને એમાં નારદ મુનિ શું કરે છે તો કે દમયંતીને પરણવા માટે અહીંયા કોને તો કે અહીંયા ઉપસાવે છે, મતલબમાં કળિયુગ અને દ્રાપર છે એ બંનેને ઉપસાવે છે. તો એ બંને પહોંચવામાં મોડું થઈ જાય અને ત્યાં એ લગ્ન થઈ જાય. હવે પછી શું થાય તો કે એના બંને વચ્ચે વેર બંધાય છે. આ બાજુ નળ રાજા છે, મસ્ત મજાની જિંદગી જીવતા હોય છે, બધું જ છે, જાહોજહાલી ધન દોલત બધું જ છે બરાબર. પણ એક દિવસ કળિયુગ છે, શું કરે છે તો કે મહારાજ છે એ પગની પાણી મતલબમાં ધોવામાં થોડું ધ્યાન રાખતા નથી અને પોતે પગની પાણીએથી એના ઘરની અંદર પ્રવેશ કરે છે, એના શરીરમાં પ્રવેશ કરે છે. અને ધીમે ધીમે શું થાય છે તો કે અંદરોઅંદર એને કંકાસ મતલબમાં લડાઈ ઝઘડા છે એ ઉત્પન્ન થાય છે અને આવી રીતે પોતે વેર વહાળે છે એની વાત અહીંયા આપણા પ્રેમાનંદ મિત્રો કરે છે. તો આ હતું આપણું આખું કાવ્યનું મતલબમાં એક એનું સાહિત્ય સ્વરૂપ. હવે મિત્રો, આને આપણે ગાઈ તો શકાય પણ આપણે કોઈ પ્રોફેશનલ કલાકારો છીએ નહીં, એટલા માટે આપણે થોડુંક એવું કાવ્ય છે એ જેવી રીતે કથાઓ ગાતા હોય એવી રીતે આપણે ગાવાની કોશિશ કરીશું. કડવું 28 રાગ છે સારંગ. મન ઈચ્છા નહીં સધરાય તણી, કન્યા ગય નળ રાય ભણી, જુએ તો ઉભા છે નળ પણ
कन्या कहे आ खोटा संसो हसन रहियु ओवर था गयु रे नळ नाथनु वरवु रहियु एक नळ सांभळियो धरा आ कपटी को आव्या खरा पासे नळ सेष्ठा करे रे लावो हार कंठे आगळ धरे तव दमयंती थई गाभरी विपरीत देखी पासी फोरी आवी जहाँ पिता भाम भीमक अरे तातजी जुओ कोतक हूँ एक नळ ने आरोपू हार दीठा पंस ने पड़ियो विसार भीमक कहे आश्चर्य न होय तू विना पंस न देख कोय सके देवता निराधार थई आव्या नळ ने आकार ए परीक्षा निमीक्ष नहीं सक्ष वीरज वस्त्र उभा अंतरिक्ष वात सांभळी भीमक तणी कन्या आवी पंस नळ भणी पिताए मार्ग देखाड्यो नारीए नर शोधियो काढ्यो दमयंती जेम वरवा जाय धसी ઇન્દ્ર નળ આગળ થાય। તો મિત્રો આવી રીતે કથાની રીતે પણ તમે આને ગાઈ શકો। અત્યાર માટે આપણે એટલું જ ગાશું, પણ આગળના લેક્ચરમાં આપણે આગળ જે ભણશું તે પણ આપણે વ્યવસ્થિત રીતે ગાશું। હવે મિત્રો આપણે કાવ્ય છે એની શરૂઆત કરવાની છે, પણ સાથે આપણે જે શબ્દાર્થ છે એ પણ લખતા જવાના થશે। હવે જો કડવું 28 એની અંડરલાઇન કરી લેવાની, અને રાગ છે એનો સારંગ। સૌથી પહેલી લીટીમાં પેલા કડવામાં કહે છે કે મન ઈશા નૈષધ રાય તન કન્યા ગઈ નળ રાય ભણી જુએ તો ઊભા છે નળ પંચ કન્યા કહે આ ખોટા સંશ। તો સૌથી પહેલાં મિત્રો આપણે શબ્દ લખતા જઈએ તો નૈષધ રાય, નૈષધ રાય એટલે મિત્રો આપણે નૈષધ પતિ પણ કહી શકાય, બરાબર, અથવા તો નિષેધ નગરીનો રાજા પણ એને કહી શકાય। એટલે કાંઈ કોની વાત કરવામાં આવી છે, તો કે નળ રાજાની વાત કરવામાં આવી છે। તણી, તણી એટલે કે તેની, બરાબર। પછી નળ રાય, રાય એટલે શું થાય મિત્રો, તો કે રાજા થાય। અને ન્યા જાય તો કેટલા નળ ઊભા છે, તો કે પંચ, પંચ એટલે કેટલા થાય મિત્રો, તો કે પાંચ થાય। અને સંસ એટલે કે પ્રપંચ, બરાબર। હવે મિત્રો આટલા શબ્દ છે એ પેલા કડવામાં હતા, શું કહે છે કે મન ઈચ્છા નૈષધ રાય તણી, મનમાં ઈચ્છા છે કોને, તો કે આજે કન્યા એટલે કોણ, તો કે જે દમયંતી છે એને, એના મનમાં એક જ મિત્રો ઈચ્છા છે કે મારે પરણવું, તો કોને પરણવાનું છે, તો કે નૈષધપતિ એટલે કે નિષેધ નગરીનો જે રાજા છે, એટલે કોણ હતો, તો કે જે નળ રાજા છે એને જ મારે પરણવાનું છે। એટલે એ કહે છે મનમાં નક્કી કરીને ગઈ કે મારે નળને પરણવું છે, કન્યા ગઈ નળ રાય ભણીને, આવી રીતે એ પોતે વિસારતી વિસારતી હાથમાં વરમાળા લઈ અને કઈ બાજુ જાય છે, તો કે જ્યાં નળ રાજા છે એ બાજુ જાય છે। હવે ત્યાં ગયા, ત્યાં શું થયું એની વાત કરવામાં આવી છે કે જુએ તો ઊભા છે નળ પંચ, આવી રીતે ભર દરબારમાં આવી રીતે પાંચ નળ ઊભા છે, નળ રાજા ઊભા છે, તો એવા સમયે ન્યા જઈને એમણે જોયું કે ઓહો આ તો કેટલા, તો કે આ તો પાંચ રાજાઓ છે, ને એક જ સરખા એક જ રૂપવાળા પાંચ રાજા છે। અને ત્યારે આ દમયંતી છે વિસારમાં પડે, એટલે જો કે કન્યા કહે આ ખોટો સંસ, હું કહે છે કે આ તો ખોટો પ્રપંચ છે, કારણ કે આ તો એક પ્રકારનું શું છે, તો કે આમાં કંઈ ખબર નથી પડતી, આ તો એક પ્રકારનો ઢોંગ લાગે છે, કારણ કે એક સરખા દુનિયામાં કોઈ માણસો હોઈ શકે નહીં, એટલે પ્રપંચ છે, મતલબમાં એને ખબર પડી ગઈ છે કે મારી પરીક્ષા લેવાઈ રહી છે, મારે આમાં એને ઓળખવો પડશે, શા માટે, કારણ કે પોતે રૂપરૂપનો અંબાર હતી, બરાબર, કારણ કે એને પરણવા માટે ખુદ દેવ છે એ પણ આતુર હતા, તો એવા સમયે એ શું કરે છે, તો કે વિચાર કરે છે કે આમાં મારે વિચારીને નિર્ણય લેવો પડશે। આગળની લીટી જો મિત્રો, તો એમાંથી આપણે શબ્દ લખી લેશું, હંસનું કહ્યું અવર્થા ગયું, અવર્થા એટલે મિત્રો થાય વ્યર્થ, બરાબર, મતલબમાં કેવું થાય, તો કે ફોગટ પણ
થાય. હંસનું કેવું કેવું ગયું છે? તો કે ફોગટ ગયું છે. નળનાથનું વરવું રહ્યું, અને વરવું રહ્યું એટલે મિત્રો શું થાય? તો કે હવે પરણવું રહ્યું. શા માટે? કારણ કે હવે પરણી શકે એમ છે નહીં. ધરા, ધરા એટલે થાય મિત્રો ધરતી અથવા તો પૃથ્વી. અને કપટી કો આવ્યા ખરા. કપટી એટલે કેવા? તો કે એ લખવાની જરૂર નથી કે જેની અંદર કપટ હોય, બરાબર, જે સળકપટ કરતા હોય તેવા, બરાબર. તો હવે મિત્રો બીજા કડવામાં જો કેવું કહ્યું કે હંસનું કહ્યું અવર્થા ગયું. કારણ કે એના મનની અંદર મિત્રો કઈ ઈચ્છા હતી કે મારે ગમે એમ થાય મારે નળ રાજાને પરણવું છે. કારણ કે એની પાછળ એ દંતકથા છે કે જે નળ છે, બરાબર, એ શું કરે છે? તો કે એના રાજ દરબારમાં ઘણા બધા હંસો છે, એ પોતે મોતીડા સરતા હોય એવા સમયે નળ રાજા છે એક હંસને પકડે છે, અને એ હંસ છે એને વાસા ફૂટે છે, મતલબમાં પોતે બોલે છે, અને ત્યારે તે વખાણ કરે છે. કોના? દમયંતીના વખાણ કરે છે, અને એને આ શરત મૂકે છે કે મને મૂકી દઉં તો હું ત્યાં જઈ વિદર્ભમાં અને કોને વાત કરીશ? તો કે દમયંતીને વાત કરીશ. આવી રીતે બંને શું કરે છે? તો કે હંસ છે એ ત્યાં જાય અને દમયંતી આગળ જઈ અને ત્યાં તે શું કરે છે? તો કે પોતે નળ રાજાના વખાણ કરે છે. ને એટલા માટે આના મનની અંદર એક જ ઈચ્છા હતી કે આના જેવો બીજો કોઈ વ્યક્તિ હોય નહીં. એટલે જો કે હંસનું કહ્યું અવર્થા ગયું. શું કહે છે? કે હંસે જે કીધું હતું એ ફોગટ ગયું છે, વ્યર્થ ગયું છે, નકામું ગયું છે, નળનાથનું વરવું રહ્યું. ને જો આ જે નળ રાજા છે કે જેમણે એને પતિ તરીકે માની લીધા છે, સ્વીકારી લીધા છે, તો એને હવે પરણવું છે, એ કેવું થયું? તો કે હવે એ ફોગટ ગયું છે, હવે એની સાથે લગ્ન કરી શકશે નહીં. એક નળ સાંભળ્યો ધરા, આ કપટી કો આવ્યા ખરા. હું કહી છે કે મેં એવું સાંભળ્યું હતું કે આ ધરતી ઉપર એક જ નળ છે. કારણ કે હંસે એને એવું જ કીધું હતું કે આ ધરતીમાં એક જ એવો વ્યક્તિ છે, બરાબર, કે તમારે લાયક છે, તમારે યોગ્ય છે. એટલે કહે છે કે આ ધરતી ઉપર એક જ નળ છે એવું મેં સાંભળ્યું હતું, આ કપટી કો આવ્યા ખરા. હું કહે છે કે આ તો આ કપટી ક્યાંથી આવ્યા? કારણ કે આવું ખરાબ સળકપટ કરનારા લોકો છે આવ્યા ક્યાંથી? આવી રીતે એના મનની અંદર એ પ્રશ્ન થયો. બીજા કડવામાં હવે જો મિત્રો ત્રીજા કડવામાં કેવી વાત કરે તો એના શબ્દ તમે લખી લો કે તવ એટલે કે ત્યારે. ત્યારે દમયંતી થઈ ગાભરી. ગાભરી એટલે કેવી મિત્રો? તો કે તે પોતે ગભરાઈ જાય છે, મતલબમાં એ પોતે અંદરથી થોડીક આમ કન્ફ્યુઝનમાં વહી જાય છે, પોતે કંઈ વિચારી શકતી નથી. વિપરીત દેખી પાછી ફરી. વિપરીત એટલે કે આ પરિસ્થિતિ છે ખરાબ થઈ ગઈ છે તો એ પાછી ફરે છે. એના પિતા, તો મિત્રો ભીમક એટલે કે અહીં લખી દેજો દમયંતીના પિતા. અને તાતજી એટલે કે પિતાજી. એના પછી કૌતુક. કૌતુક એટલે કે આ કર્તબ, મતલબમાં આ વસ્તુ છે એને સમજાતી નથી. હવે જો મિત્રો એમાં કહે છે કે તવ દમયંતી થઈ ગાભરી, વિપરીત દેખી પાછી ફરી. પણ જો કહે છે કે પાસે નળ શ્રેષ્ઠા કરે. શ્રેષ્ઠા એટલે મિત્રો થાય કે ઈચ્છા. પાંચે પાંચ નળ ઊભા છે અને પાંચે પાંચ રાજા છે, એ શું કરે છે? તો કે એને અહીંયા દમયંતી સાથે લગ્ન કરવાની એને ઈચ્છા છે. એટલા માટે બધા લોકો એમ કહે છે કે મને માળા પહેરાવો, મને માળા પહેરાવો, લાવ હાર કંઠે આગળ ધરે. ને એમ કહે સામેથી કે લાવો મને તમે આ માળા પહેરાવો. એમ કરીને શું કરે? તો કે પોતાની જે ડોક છે એ પાંચે રાજા આગળ કરે. એનો મતલબ એ થાય કે પાંચે પાંચને શું કરવું હતું? તો કે દમયંતી સાથે એને લગ્ન કરવા હતા. એટલે આને ખબર પડતી નથી કે આમાં હાચો નળ કોણ છે. એટલે જો કે તવ દમયંતી થઈ ગાભરી. ને ત્યારે અહીંયા દમયંતી છે એ શું થઈ જાય છે? તો કે ગભરાઈ જાય છે, મતલબમાં એને નક્કી એ પોતે કરી શકતી નથી. વિપરીત દેખી પાછી ફરી. અને શું કરે છે? તો કે આવી પરિસ્થિતિ ખરાબ છે એટલા માટે એ પાછી ફરે છે. અને પોતે આવી જહાં પિતા ભીમક. ને ક્યાં આવે છે? તો કે ભીમક નામના જેના પિતા છે એની પાસે આવી અને પોતે કહે છે કે અરે તાતજી જુઓ કો. તો હું કહે છે કે અરે પિતાજી આ જો
कारण के आम कर्तव्य केवा छे मने समझाता नथी। हूँ एक नल ने आरोपू हार दीठा पंच ने पड़ियो विचार ने हूँ कहे कि हूँ आज माला छे वरमाला छे हूँ तो एक नल राजा ने आरोपू एक मणस ने पेहरावू बराबर पण त्यां जाइए तो केटला जोवा मळे छे तो के पांच नल छे जोवा मळे छे। आवू विचारी अने अहीं आ दमयंती छे तो शू करे छे तो के पाछी फरे छे। मित्रों तो अपने पेलू बीजू अने त्रीजू अने चौथू आज आप शेर करवानो अभ्यास करीशू। याद रखवानू छे मित्रों के दमयंती स्वयंवर से ए भीमक राजाए रहेशो छे एवामां राजा महाराजाओ घणा बधा नाना मोटा जे छे ए आव्या छे पण एमां दमयंतीनी परीक्षा लेवामां आवे छे एमां नळना रूपमां देवताओ एटले के ए लोको पण त्यां हाजर छे। दमयंती स्वयंवरमां आवे छे हाथमां माळा छे पण कोने वरमाला पहेरावी ए नक्की थातु नथी एटले एना पिता जे भीमक छे तो एनी पासे जई अने प्रश्न करे छे के त्यां तो मने पांच नळ देखाय छे ने पांचे नळ ने शुं इच्छा छे तो के दमयंती ने परणवानी इच्छा छे एटला माटे ए पोते एना पिता ने आमांथी रस्तो गोतवा माटे ए आजीजी करे छे। हवे आगळ आपणे मित्रों के ने केवो रस्तो मळे छे कोनी साथे एना लग्न थाय ए वस्तु आपणे आगळना लेक्चरमां जोईशुं। अस्तु, जय हिंद, जय भारत।